જય વસાડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો। मित्रों प्लेनेट जेवी यूट्यूब पर आप बधाने स्वागत छे। हूँ जय वसावड़ा अने ऊर्जाना दिवाली स्पेशियल एपिसोड नी अंदर आप बधाने एक नवी ऊर्जा नो परिचय करावा जई रह्यो छुं। ऊर्जा सीरीज नो अचानक ज विचार आवेलो नवरात्रि में ज्यारे रास गरबा बंद थया आपणे बहार रमवाना त्यारे, अने अलग अलग चेतनवंती ऊर्जाओ केवी काम करी रही छे आपणी आसपास, एक प्रकारनो एक स्त्रीवोने प्लेटफॉर्म आपवानी वात हती। रहेता रहेता लोक साथ आते गए और कारवा बनता गया नी जेम विचार खूब फैलातो गयो, खूब गम्या। ऊर्जाना 10 एपिसोड तमे जोया हशे, 9 नवरात्रिना અને 10મો શરદ પૂનમનો। બધી અલગ અલગ ઉર્જાઓ એની અંદર આવી અને અલગ અલગ રીતે પોતાના રંગો બધાએ વિખેર્યા, કોઈ સ્વરની, કોઈ અભિનયની, કોઈ કથાની, કોઈ પોતાને જીવનની અલગ અલગ વાતો લઈને, કોઈ સેવાની, કોઈ શિક્ષણ। છેલ્લો ઉર્જાનો એપિસોડ જનક પરમારનો તમે જોયો હશે કે જે એક લાંબી યાત્રા કરીને સરકારી શાળાની અંદર ગરીબ બાળકોને ભણાવે છે અને પોતાની બીમારી સામે જજવે છે। આ એક એંગલ છે આપણે ત્યાં એજ્યુકેશનનો, એક તરછોડાયેલા વર્ગનો। અને એક બીજો એંગલ છે કે એક જે એજ્યુકેશન છે એની નવી દિશાઓ, એમાં પણ સરસ મજાનું કામ થઈ રહ્યું છે। અને એવી કામ કરનારી એક ઉર્જા જેને હું વર્ષોથી ઓળખું છું અને ખૂબ મજા આવે છે એનું કામ જોઈને। મેં એક વખત એને કહેલું કે મેં તો ઠીક છે લગ્ન કર્યા નથી અને મારે કોઈ સંતાન નથી, પણ મારે કોઈ સંતાન હોય ને હું ઘરે ભણેલો છું, હું મારી મા પાસે ભણેલો છું, મને એનો આનંદ છે, ગૌરવ છે, અને હું બીજી વારી ત્યાં જ ભણવાનું, એ જ ખોળામાં બેસીને રમતા રમતા ભણવાનું પસંદ કરું, પણ જો કદાચ મારે કોઈ સંતાન હોય તો એને એડમિશન માટે હું માથાકૂટને ચિંતા ન કરું, હું તારા જે આ કિન્ડર ગાર્ડન અને નાનકડી પ્રાઇમરી સ્કૂલ બાલ મંદિરથી 1-4 ધોરણની છે ને એમાં મૂકું। તમે વિચાર કરી શકો, વર્ષોથી એને ઓળખું, મારા સ્મિતાબેન વ્યાસ અને અજય કમાનિયા અને એ બધા લોકો રાજકોટના હતા એને મળવામાંથી, ને મારા રીડર તરીકે શમિતા મારા પરિચયમાં આવ્યા, then we get close, અને ઘણી વખત સુખ દુઃખના સાથી રહ્યા છે, એકબીજાની સાથે સરસ સમય વિતાવ્યો છે, મધુર આનંદનો સમય જેની પળો યાદગાર રહે એવો સમય, અમેરિકાની અંદર એનું પરિવાર પણ ખરો અને એનું ભણતર ને બધું એજ્યુકેશન પણ ખરું, પણ એને પોતાની મા બાપ સાથે રહેવા માટે લગ્ન કર્યા વિના પણ ત્યાં મમ્મી પપ્પાની સેવા કરવા માટે એણે અમદાવાદ આવવાનું પસંદ કર્યું, અને એમાંથી એને એજ્યુકેશનની આખી એક ધૂણી ધખાવી અને એક આખી સ્કૂલ ક્રિએટ કરી। અદ્ભુત સ્કૂલ છે અને વેરી કમ્પેશનેટ લેડી, ખૂબ સરસ। મારા ઘરની અંદર મને યાદ છે, મારું ઘર જ્યારે રચાણું ત્યારે એમાં મારે ખાસ પ્રકારની ઝૂલો બનાવેલો એક કંડારીને, અને એ ઝૂલાની સાંકળ હું શોધતો હતો અને ક્યાંય મળતી નહોતી, ને સાંકળ એટલે મને મોકલાવી, અને હજી મારા ઘરની અંદર ઝૂલો ઝૂલે છે અને સાંકળને કારણે સવિતા રોજ ઝૂલે છે, પણ એને કારણે આ ઉર્જાની અંદર સવિતા નથી। હું એને મળતો હું, અમે મિત્રો છીએ ખૂબ સારા, અમે નિકટ છીએ, એટલે કઈ શમિતા ઉર્જામાં આવે બિલકુલ નહીં। તમે જોઈ શકશો એપિસોડની અંદર કે શું કામ ઉર્જામાં છે, હું બહુ કથા તો એની નહીં કહું, પણ એણે દેશ પ્રદેશમાં ક્યાંય પણ સેટ થઈ શકે એવી પોઝિશન, પાવર, પૈસા બધું હોવા છતાં એ બધું છોડીને અહીં અમદાવાદમાં આવીને નાના નાના બાળકો, નાના નાના ફૂલોનો બગીચો ખીલવવાની શરૂઆત કરી। અને હું એના એન્યુઅલ ફંક્શનમાં પણ ગયો છું, કેવી ક્રિએટિવ એક્ટિવિટીઝ મમ્મી પપ્પાઓએ, પેરેન્ટ્સે કેવી રીતે બાળકોને હેન્ડલ કરવા, કેવી રીતે એની પોટેન્શિયલ બહાર કાઢવો, અને કેમ એને ઝગમગ ઝગમગ બધા સિતારાઓ દડબડ દડબડ આકાશમાંથી આમ જાણે તારલિયાઓ આપણા મુઠ્ઠીની અંદર આવી ગયા હોય અને એ વેરાઈ ગયા હોય આપણી આસપાસ, એવા જીવનની અનુભૂતિ કરવી એ તમારે શમિતા શાહ પાસેથી શીખવું પડે। અને એને તો ખૂબ દોડી દોડીને મારા એક મિત્રની જ્યારે મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ અમદાવાદમાં, કોઈ નહોતું ત્યારે, હું પહોંચી શકું એમ નહોતો અમદાવાદ તાત્કાલિક, એને હોસ્પિટલની અંદર જઈ અને તાત્કાલિક બધી ત્યાં ટેકો કર્યો, વ્યવસ્થા કરી અને પછી ટિફિન પણ મોકલાવ્યું મહિનાઓ સુધી। તો આ મારે કારણે મને ઓળખે છે નહીં, જેન્યુઇનલી એને રસ છે કે આ જીવનના સંવેદનોનો ધક્કાર કેમ જીવવો, એની સાથે કેમ કનેક્ટ થવું, એને શેપિંગ અપ આપીને ફ્યુચર હ્યુમન બિઈંગનું, સરસ માણસનું નિર્માણ કેમ કરવું, અને કોઈ બંધનો નહીં, કોઈ પૂર્વગ્રહો નહીં, કોઈ આડીઅવળી ખોટી બધી ઉપદેશાત્મક વાતો નહીં, પણ અંદરના જે રંગો છે એના મેઘધનુષને બહાર ખીલવવાની પ્રક્રિયા। ઈયળ હોય ને એ ધીરે ધીરે એક પ્રક્રિયામાંથી પસાર થાય કોશેટાની, ને પછી પતંગી બનીને ઉડે। શમિતા આવું કામ કરી રહી છે નાના નાના બાળકો ટબુકડા, અને એની પતંગિયા બનાવી બનાવી બનાવીને એ સમાજને પાછા આપી રહી છે। આ સરસ મજાની ઉર્જા છે, મળવા જેવી ઉર્જા છે, વાત કરી અને વાતો વહેંચવા જેવી ઉર્જા છે, વધારે વાતો એને કરી જ છે અને સરસ સફર તમારી સામે મૂકી છે, એમાંથી ઘણું શીખવા જેવું પણ છે, પેરેન્ટિંગ માટે પણ,
એજ્યુકેશન માટે પણ, એટલે ટીચર્સ એન્ડ પેરેન્ટ્સને તમારી ખાસ રિક્વેસ્ટ છે કે ઉર્જાનો એપિસોડ જોજો અને બધાને બતાવજો. તો શમિતા પાસેથી થોડાક પાઠ આપણે ભણવાના છે, એની જીવનયાત્રાની જીવન સફરની કહાણી આપણે જાણવાની છે, અને એ કેવી રીતે ભણે છે, ભણાવે છે, કારણ કે એ પોતે લાઈફ ઇઝ લર્નિંગ માને છે, અને એમાંથી સરસ મજાનું કામ કરે છે ખૂણામાં બેસીને, કોઈ પબ્લિસિટી વગર, કોઈ હોવા ધંધલ ધમાલ વગર, બસ કનેક્ટ થઈને હ્યુમન હાર્ટ સાથે. કોઈ કેવી આર્ટ ક્રિએટ કરી શકે લર્નિંગની, એજ્યુકેશનની, થોટ પ્રોસેસની? તો એ એજ્યુકેશન ઓનલાઈન કે ઓફલાઈનની બહુ ચર્ચા ચાલે છે, પણ મૂળ લાઈન તો હોવી જોઈએ ને એજ્યુકેશનની. આ લાઈન પકડાવી દે આપણને એજ્યુકેશનની લાઈફ લાઈનની કહાની, એટલે શમિતાનો આ ઉર્જાનો દિવાળી સ્પેશિયલ એપિસોડ. તો દોસ્તો, ફરી જોતા રહેજો પ્લેનેટ જેવી ઉપર અનેક અવનવા આકર્ષણો કાર્યક્રમો અમે મૂકતા જ રહીએ છીએ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, એબ્સોલ્યુટલી ફ્રી છે. પછી બેલ આઇકોન દબાવીને ઓલ પ્રેસ કરી દેજો. એ જરૂરી છે દોસ્તો, ક્યારેક કંઈક યુટ્યુબ સામે કંઈક આપણી રજૂઆત પણ કરવી હોય તો એનો બેજ જોઈએ, એના માટે રિલેશનશિપ મેનેજર જોઈએ, અને એના માટે એક લેવલનો ફિગર પણ જોઈએ યુટ્યુબ ચેનલમાં. એટલે હું તમને બધાને આ રિક્વેસ્ટ વચ્ચે વચ્ચે કરતો હોઉં છું, રિમાઇન્ડ કરીને યાદ દેવડાવતો હોઉં છું. બાકી તમારો બધાનો અખૂટ પ્રેમ વરસી રહ્યો છે, અને એ રૂવાળે રૂવાળે જળહળ દીવા એ પ્રેમના જ થઈ રહ્યા છે. તો પ્રેમની વાત સાથે સરસ મજાના ગુલાબી રૂમાની સ્મિત સાથે આપણે પ્રવેશ કરીએ ઉર્જાના દિવાળી સ્પેશિયલ. આજે મારા જીવનની સફર વિશે મારે વાત કરવાની છે આપ સૌની સાથે, અને આ જેવી પ્લેનેટનું પ્લેટફોર્મ આપવા બદલ જયનો ખૂબ ખૂબ આભાર, અને સાથે હિતેશભાઈનો પણ. તો આ સફર દરમિયાન હું ઘણું શીખી, અને આ મારી શીખવાની સફર આજે આપ સૌની સાથે શેર કરું છું. બાળપણમાં પપ્પાનો એવો અમારા ઘરમાં નિયમ કે બધાએ રાત્રે 10 વાગે આવી જવું, પછી નવરાત્રિ હોય કે કોઈ પણ દિવસ હોય, અને ગરબાનો મને ગજબનો શોખ, જોકે દરેક ગુજરાતને હોય એવું જ. અને નવરાત્રિ દરમિયાન હું ગરબા કરવા જતી એટલે મારા બધા ફ્રેન્ડ્સને કહી દઉં કે 10માં 5 કમ થાય ને એટલે મને કહેજો, અને 10માં 5 કમ થાય એટલે ચણિયો પકડી દોટ મૂકી ઘરમાં ઘૂસી પલંગ પર સુઈ જાઉં. અને ગરબાના આયોજકો મારા ફાધરને મળીને કહેતા કે તમારી દીકરી ખૂબ સરસ ગરબા કરે છે, અમે એનું ઇનામ જાહેર કરીએ ને એ પહેલા જ એ ભાગી જાય છે. તો મને એમ કે આજે તો પપ્પા મને ચોક્કસ કહેશે કે તું મોડે સુધી ગરબા કરજે. અને જ્યારે હું ખરેખર ગરબા કરવા નીકળી એટલે મને પપ્પાએ બોલાવી અને કીધું, સંગીતા તને ગરબા કરવાનું બહુ જ ગમે છે રાઈટ? મને બહુ જ ગમે છે પપ્પા, બહુ મજા આવે છે. મેં કીધું, હા મને બહુ મજા આવે છે. બસ આ મજા જ સૌથી મોટું ઇનામ બેટા, અને આ મારા જીવનની પહેલી શીખ. જીવનની સફરને શિદ્દતથી માણવી, જે કોઈ પ્રક્રિયા, જે કોઈ કાર્ય કરીએ એ પ્રક્રિયાને શિદ્દતથી કચકચાવીને માણી લેવું, એના જેવું કોઈ મોટું ઇનામ નથી. હું એસવાયમાં હતી ત્યારે યુરોપ ફોક ડાન્સ ફેસ્ટિવલ માટે મારી પસંદગી થઈ રંગભાર ગ્રુપમાંથી. 3-1 મહિના અહીંયા ખૂબ પ્રેક્ટિસ કરી અમે, અને પછી યુરોપ ગયા. લગભગ 70 જેવા ફોક ડાન્સના અમે શોઝ કર્યા, 7-8 દેશોમાં ફર્યા, અને અમે લગભગ 36 કલાકારો. ખૂબ અદ્ભુત એક્સપિરિયન્સ રહ્યો, જુદા જુદા દેશના લોકોને, કલાકારોને, તેમની કલાને, કલ્ચરને જાણવાનું, માણવાનું અને શીખવાનું. દ્રષ્ટિ મારી ખૂબ વિસ્તરી ગયા. ત્યાં હું માંદી પણ પડી, કારણ કે હું પ્યોર વેજીટેરિયન એટલે ખાવાની તકલીફને કારણે થોડી માંદી પણ પડી ગઈ. ફ્રેન્ચ મિત્રોએ મારી ખૂબ કેર લીધી, અને મેં ત્યાં ઇન્ડિયન ફૂડ બનાવીને એમને સર્વ કર્યું, એમને મારા ઇન્ડિયન ડ્રેસ પણ પહેરાવ્યા. અદ્ભુત એક્સપિરિયન્સ રહ્યો આ, તેઓ બધા ઇન્ડિયા પણ આવ્યા.
तो दिस वॉज अनदर लर्निंग एक्सपीरियंस इन माई लाइफ। यूरोप थी आया पछी मित्रों ने आग्रह थी अने मारो शौक पण खरो एटले मृदंग भविंद फोक डांस एकेडमी शुरू करी। मारी बन्ने बहनों बीजल अने दीपलना सहयोग थी। दीपले फोक डांस नी तालीम लीधेली अने बीजल क्लासिकल डांसर अने हूँ फोक डांसर। गजब नु कॉम्बिनेशन अमारा त्रणे बहनों। घणा शोज कर्या अमे गुजरात मां पण अने प्रांतमां बीजा राज्योमां पण घणा स्टेज शो कर्या। ए उपरांत आकाशवाणी दूरदर्शन वाईएमसी क्लब केयर इंटरनेशनल विशाला सुरेन्द्रभाई पटेल साथे पण घणा कार्यक्रमों कर्या। आ कार्यक्रमों दरमियान पण हूँ घणो शीखी। माइक लाइट स्टेज डेकोरेशन कोरियोग्राफी खूब बधु शीखवा मळ्यु अने एमाय क्रिएटिविटी नो सरवाळो केवो रचाय एनी पण एक मजा छे एनुं पण ज्ञान थयुं। अने आनाथी वधु इंटरडिपेन्डन्सी ज्यांथी वात छे एनी समज वधारे मजबूत थई। मृदंगमयूरी फोक डांस एकेडमीमां अमे त्रणे बहेनो जुदा जुदा आर्टिस्ट ने जुदा जुदा प्रांतमांथी बोलावीए अने एमनी पासे शीखीए अने पछी ए विषय पर अमे स्टेज शो करीए। तो एवी रीते एकवार अमे राजस्थानथी शकुंतलाबेन पवारने बोलाव्या। અમારી સાથે લગભગ 20 દિવસ રહ્યા અને ખૂબ વિવિધ પ્રકારના રાજસ્થાની નૃત્યો અમે એમની પાસે શીખ્યા। અમે શીખીએ અને ખૂબ ધમાલ પણ કરીએ। તો એકવાર શકુંતલાબેન બહુ જ ગુસ્સે થઈ ગયા, અકળાયા અને મને કહે કે સમિતા, ઇસ તરહ તો આપ કભી ભવાઈ નૃત્ય ભી નહીં શીખ પાયેગી ઓર આપકો તો અભી ફાયર ડાન્સ ભી કરના હૈ, યે કૈસે હોગા, શિસ્ત નહીં હૈ બિલકુલ, કિતની ધમાલ કર રહે હૈ આપ લોગ। અને પછી પછી તો રોજ સવારે વહેલી ઉઠો, ધાબા પર જઈને એક ઘડો, બે, ત્રણ, ચાર એમ સાત ઘડા મૂકવાની પ્રેક્ટિસ કરતી રહી અને પછી ઘડા ઉપર ફાયર મૂકીને એની પણ પ્રેક્ટિસ કરી અને પછી ફાઇનલી એમના આશીર્વાદથી અને પ્રેમથી અમે એક સફળ રાજસ્થાની શો અમદાવાદમાં રજૂ કર્યો અને ભવાઈ નૃત્ય પણ કર્યું અને માથે આગ મૂકીને એ ડાન્સ પણ કર્યો। સો એમાં પણ ઘણું શીખી અને હું એ શીખી કે શિસ્ત અને ધગસથી આપણે આપણી ધારી ઈચ્છા અને ધાર્યું કામ પાર પાડી શકીએ છીએ। એટલું જ નહીં, મને એના ફોક ડાન્સ દરમિયાનના જે વેશભૂષા હોય, જે એના ઓર્નામેન્ટ્સ હોય, જે કોસ્ચ્યુમ હોય, એમાં પણ અંદર ડિટેલમાં જાણવાની ઈચ્છા થઈ। પછી હું અને મારા મોટા દીદી શ્રેયાબેન, જે ડ્રેસ ડિઝાઇનર છે, એમની સાથે હું કચ્છ, ભુજ, માંડવી, જોધપુર, જયપુર બહુ બધી જગ્યાએ ફરી અને ત્યાંથી અમે ઘણું બધું મટીરિયલ લઈ આવ્યા અને ફોક ડાન્સના અમે કોસ્ચ્યુમ તૈયાર કર્યા। એ પછી હું ભણતી એચએલ કોલેજમાં અને અમારી બાજુમાં એક સરસ ક્લાસ હતા ઓર્નામેન્ટ જ્વેલરી શીખવાડવાના, ત્યાં પણ ગઈ, ત્યાં જ્વેલરી બનાવવાનું શીખી અને જુદા જુદા પ્રકારની જ્વેલરી પણ બનાવી। તો દેટ વોઝ અગેન અ બ્યુટિફુલ લર્નિંગ એક્સપિરિયન્સ। લાસ્ટ યરના રિઝલ્ટની હું મારી રાહ જોતી હતી અને એ દરમિયાનમાં મારા પ્રિન્સિપલ, હું રચના સ્કૂલમાં ભણી એના પ્રિન્સિપલ પન્ના મેમનો ફોન આવ્યો, જેમના હાથે મેં ઘણા સ્કૂલ કાળ દરમિયાનમાં ડ્રોઈંગના સર્ટિફિકેટ મેળવેલા છે। એટલે મેમનો ફોન આવ્યો કે સમિતા, આપણી શાળામાં ડ્રોઈંગ ટીચર પ્રેગ્નન્ટ છે એટલે પ્રી સ્કૂલમાં તમારે ડ્રોઈંગ કરાવવાનું થશે, કરાવશો તમે? એટલે મેં શ્યોર મેમ, અને હું પહોંચી ગઈ બાળકોને ડ્રોઈંગ કરાવવા માટે। પણ મને મુદ્દલ ન ગમે, બોર્ડ પર ડ્રો કરવું અને બાળકો કોપી કરે તો આ તો મજા ના આવે, ડ્રોઈંગ આપણને આવડવું અને બાળકોને શીખવાડવું। એટલે હું એ વિશે આર્ટિસ્ટ બકુલભાઈ મિસ્ત્રી પાસે ગઈ અને એમની પાસે મેં લગભગ 5 વર્ષ નવેસરથી શીખવાનું ચાલુ કર્યું। ડ્રોઈંગ મારો બાળપણનો શોખ, પણ હું ઘણું શીખી બકુલભાઈ પાસેથી। એમણે મને આર્ટની સરસ સમજ આપી અને એમાં એ સમજથી મેં ઘણા બધા ચિત્રો પણ દોર્યા। આર્ટિસ્ટ તરીકે ગુજરાત લલિત કલા એકેડમીમાં ભાગ પણ લીધો
અને એમાં મારા પેઇન્ટિંગ્સ સિલેક્ટ થયા. પણ એથી વધુ શાયદ આર્ટ વિશે શીખી. બાળકો જે કંઈ દોરે છે એ એ જાણે છે એ દોરે છે, અને આપણે જે કંઈ દોરીએ છીએ એ આપણે જે જોઈએ છે એ દોરીએ છીએ. જેમ કે બાળકો માટલું દોરે તો એમાં પાણી પણ દોરે, અને મમ્મીનું પેટ દોરે તો એમાં નાનું બચ્ચું પણ દોરે, અને બંધ હોઠ દોરે તો દાંત પણ દોરે, અને વાળ પાછળ ઢંકાયેલા કાન પણ દોરે. અદભુત છે આ બાળકો. હું રોજ આ બાળકો પાસેથી નવું નવું શીખતી રહી છું. ખૂબ મજા કરી. રચના સ્કૂલમાં લગભગ મેં 8-1 વર્ષ કામ કર્યું, અને એ ગાળા દરમિયાનમાં ઘણા બધા અનુભવ થયા. એક મને જે ખૂબ હજી પણ યાદ છે એ શેર કરું કે એક આર્કિટેક્ટ મોમ એનું KG 2 ભણે અને મારી પાસે આવે અને મને કહે કે મારા બાળકની બર્થડે છે 15 દિવસ પછી, તો મારે કંઈક જુદી રીતે એને ઉજવવી છે. એટલે મેં કીધું કે તમે આર્કિટેક્ટ છો તો તમારી પાસે પેલા પ્લાન ડ્રો કરવાના મોટા મોટા રોલ હશે. એટલે કે હા. તો મેં કીધું કે મને સ્કૂલમાં વચ્ચે ચોક, એટલે ચોકની ચારે દિવાલ પર હું લગાવી શકું એવું મને રોલ આપશો? તો કે હા. અને બે રોલ લઈ આવ્યા અને દિવાલમાં ચારે બાજુ રોલ લગાવ્યા, અને પછી તો અમે ટેબલ, ખુરશી, ઘોડો, નાનું ટેબલ બધું ગોઠવીને બાળકોને ઉપર ચડાયા અને જાત જાતના ડ્રોઈંગ કરાવ્યા. મેળાનું ડ્રોઈંગ, એરપોર્ટનું ડ્રોઈંગ, રેલવે સ્ટેશનનું ડ્રોઈંગ, અને જીવનની એક આખી સફર તમે જોતા હોય ને એટલું અદ્ભુત એ કામ થયું. પછી તો જયશ્રી મેમ ઘણા બધાને બહારથી ઇન્વાઇટ કરીને જોવા પણ બોલાવવા લાગે, પણ એ અદ્ભુત અનુભવ રહ્યો. એટલે આમ જુદી જુદી વસ્તુ શીખતી ગઈ. એકવાર એક ગવર્નમેન્ટના પ્રોગ્રામમાં મેં મહિપતભાઈ કવિને જોયા. મજાનું પપડ શું કર્યું? આ તો મજાનું છે, બાળકોને આમ પપડ શું કરીને શીખવીએ તો કેટલી મજા આવે બાળકોને. એટલે પહોંચી ગઈ મહિપતભાઈના ઘરે અને મારી નાની બહેન સાથે ગઈ, અને મહિપતભાઈને કીધું મારે તો શીખવું છે. એમણે મને પપેટ્સ બનાવતા શીખવ્યા. પપેટ શું કેવી રીતે કરવું એ શીખવ્યું, અને પછી તો અમે ઘણા બધા એવા વિષયો બાળકોને પપેટ શોથી શીખવીએ, અને શું મજા આવે. એટલું જ નહીં, બાળકોને પણ પપેટ હાથમાં આપીએ અને એ લોકો પણ પપેટ શું કરતા થઈ ગયા. એટલે આ શીખવાનું પણ અજબ રહ્યું. એ પછી સોનીબેન પાસે હું માટીકામ, મળવીરર વર્ક પણ શીખી. એક મુંબઈના હતા ગણપતભાઈ, એમની પાસે પણ લાલ માટીનું કામ શીખી, અને આમ મારી શીખવાની સફર અવિરત છે. રચના સ્કૂલમાં હું જ્યારે નવી નવી જોડાઈ ત્યારે શરૂમાં મને પેલા બોલકા, ચબી ચબી, તોફાની બાળકો બહુ ગમે. બહુ મસ્તી કરું એમની સાથે, મજા કરું. એટલે મારા કલીગ નૈનાબેન દવે, કે જેની પાસેથી હું ઘણું શીખી, એમણે મને કીધું કે જો પેલા બાળકો તને ખૂણામાંથી જોવે છે એમને પણ બોલાવ. મને કહ્યું કે સાચી વાત છે, મારે એમને બોલાવવા જોઈએ, અને આઈ સ્ટાર્ટેડ કોલિંગ દેમ, પણ એ આવે નહીં. એટલે મને એમ થાય કે કેમ આવું થાય છે. સો આઈ ટ્રાઈડ, યુ નો, આઈ કીપ ઓન ટ્રાઈંગ. જેમ જેમ સમય જતો ગયો એમ મને સમજાયું કે બાળકો બહુ જ હોશિયાર હોય છે, દે આર વેરી સ્માર્ટ. કોઈ મોટા અડલ્ટને તમે મૂર્ખ બનાવી શકો અથવા તો એને કોઈ વાતમાં લઈ શકો, પણ બાળકને નહીં. બાળકો, પેલા ચબી ચબી બાળકો અને તોફાની બાળકોને હું એક આમ હૈયાના ઉમળકાથી બોલાવતી હતી, અને પેલા બાળકોને મારી દિમાગી સમજથી અહીં હું શીખી કે એ તમારા હૈયાનો ઉમળકો પકડીને તમારી પાસે દોડે આવે છે, નહીં કે તમારી દિમાગી સમજ. અદ્ભુત છે બાળકો. બાળકો ખરેખર સ્માર્ટ હોય છે. મને એક વાત યાદ આવી, સાંદીપની મોન્ટેસરી પ્રી સ્કૂલમાં અમારે એવો નિયમ કે
ચાઇલ્ડનું સેપરેશન બહુ સ્મૂથ હોવું જોઈએ, કારણ કે આના લાઈફનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, એટલે એને સ્કૂલ ગમવી જોઈએ. એટલે અમે શરૂઆતમાં લગભગ 2-3 અઠવાડિયા મમ્મીઓને કહીએ કે તમે બાળકો સાથે જ રહો, એટલે આનાથી બાળકો અમારી સાથે ફેમિલિયર થાય અને હસતા રમતા અમારાથી જુદા થાય ત્યાં સુધી મમ્મીઓએ આવવાનું. તો પણ લગભગ 70-80% બાળકો તો આમ છૂટા થઈ જાય, પણ 10-15% બાળકો એ બહુ જિદ્દી હોય, એટલે એમને અહીંયા સ્કૂલમાં આવવું પણ હોય અને મમ્મી પણ જોઈએ. એટલે અમે એમને સેપરેટ કરવાનું ચાલુ કરીએ અને મમ્મીને કહીએ કે તમે એમને કહો કે હું નાસ્તો કરું ને, તું નાસ્તો કરવા બેસીશ ત્યારે હું આવી જઈશ બધા અને બાય કહીને જાઉં. પછી એ જાય એટલે અમે બાળકની સાથે ઘણું બધું, થોડા ટોયઝ લઈને બેસીએ, પઝલ, બુક, સ્ટોરી, થોડી ચોકલેટ્સ. એટલે જુદા જુદા ખૂણે 4-5 ટીચરો આવે, 4-5 બાળકોને લઈને બહાર બેસે અને અમે એને કહીએ કે આપણે પહેલા ગીતો ગાઈશું, પછી આપણે પાણીમાં રમશું, પછી છે ને આપણે ટનલની નીચેથી પાસ થઈશું અને પછી આપણે બુક્સ જોઈશું અને પછી જ્યારે આપણે નાસ્તો કરીએ ને એટલે મમ્મી આવી જાય. એટલે એ તો એનું રોવાનું ચાલુ જ રાખે અને હું મારું આ બધું બોલવાનું અને એને આવકારવાનું ચાલુ રાખું. એક બે દિવસ થાય પછી એ થોડો સેટ થાય, મારી સામે નજર મિલાવે, એટલે 2 દિવસ થયો ને પછી આવ્યો પાછો સ્કૂલમાં. એટલે મેં કીધું કે બેટા શું કરવું છે તારે? નાસ્તો કરવો છે, કારણ કે એને ખબર હતી કે નાસ્તો કરીએ એટલે મમ્મી આવે. એટલે કેટલા સ્માર્ટ હોય છે આ બાળકો, અદ્ભુત. મમ્મી મને કહેતી કે સમિતા નાનપણથી તને બાળકો બહુ જ ગમે, તું બાળકોને સરસ રમાડે અને મારા કઝિનના બાળકોને હું રમાડું સાચું, તું સરસ રાખે છે, તું બાળકો માટે ખૂબ સરસ કરી શકે એમ બેટા, તું એમાં આગળ વધ. થેન્ક્સ ટુ મમા, એની પારખું નજર અને એના આશીર્વાદ. લવ યુ મા. અને મારા મોટા દીદી શ્રેયાભાઈ, એ બંનેના ઉત્સાહ અને આશીર્વાદથી મેં નક્કી કર્યું કે હું એમાં આગળ વધું અને કંઈક કરું. એટલે આઈ હેવ સ્ટાર્ટેડ સર્ચિંગ અબાઉટ વોટ કાઇન્ડ ઓફ કોર્સ નાઉ આઈ શુડ ગો ફોર, અને એમાં આઈ કમ અક્રોસ મોન્ટેસરી એજ્યુકેશન પ્રોગ્રામ. એટલે મોન્ટેસરી અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન પ્રોગ્રામ એમાં મેં સિલેક્ટ કર્યો અને ન્યુયોર્કમાં મેનહટનમાં હું ભણવા ગઈ. મેનહટન ગમતું શહેર, એની ફીલ જ જુદી. અને ત્યાં મેં ચાલુ કર્યું ભણવાનું. 1 વર્ષ તમારે ટ્રેનિંગ લેવાની, કોર્સ હોય કોલેજમાં જવાનું, અને બીજા વર્ષે તમને ઇન્ટર્નશીપ કરવા આપે. પણ મને તો ઇન્ટર્નશીપ પણ જોડે જ કરવી હતી, યુ નો, મારે 1 પણ મિનિટ બગાડવી નથી ન્યુયોર્કમાં, અને જેટલું ભરી લેવાય એટલું ભરવું હતું. સો આઈ વેન્ટ ટુ સુઝેન અને આઈ આસ્ક હર કે મેમ આઈ વુડ લાઈક ટુ ગો ફોર ઇન્ટર્નશીપ સાયમલ્ટેનિયસલી. એટલે મને કે હાઉ કેન યુ ડૂ ધેટ, યુ ડોન્ટ નો અબાઉટ યુ નો કિડ્સ કલ્ચર, વોટ યુ ગોઈંગ ટુ ટોક, હાઉ યુ ગોઈંગ ટુ બી વિથ ધેમ એન્ડ વોટ યુ ટીચ, યુ નીડ ટુ નો ધ કલ્ચર ફર્સ્ટ. આઈ સેડ અગ્રી મેમ. ઓકે, ઇન્ડિયામાં કોઈને ભણાવવું હોય, અબ્રોડથી કોઈ આવે ભણાવવા, તો મને એવું લાગે છે કે ઇન્ડિયામાં ભણાવવા માટે ઇન્ડિયામાં જન્મ લેવો પડે. પણ આ તો અમેરિકા, 1 મહિનો ખૂંદી વળી. મજાની વસ્તુ અમેરિકામાં કે દરેક વિષયને જાણવા માટે પુસ્તક અવેલેબલ હોય, અને એ પણ 100 પાનાનું જોઈએ કે 10 પાનાનું એ અવેલેબલ હોય. એટલે એના બધા ફેસ્ટિવલ વિશે, હાનાકા, કુઆન્ઝા, ઇસ્ટર, એ બધા વિશે જાણવું, કમ્યુનિટી, જુઈશ કમ્યુનિટી, સ્પેનિશ, અમેરિકન, બ્લેક અમેરિકન, એ બધા વિશે, બાળકોની કાર્ટૂન, ફિલ્મ, મૂવીઝ, સિરિયલ, ખૂંદી વળી બધું. અને બરાબર 1 મહિના પછી પાછી સુઝાન પાસે ગઈ અને કીધું કે ગીવ મી અ ચાન્સ, યુ કેન ઓબ્ઝર્વ મી ફોર અ વાઇલ એન્ડ લેટ મી નો. ઓકે, લેટ્સ ડૂ ધેટ. અને 1 વીક એમણે મને ઓબ્ઝર્વ કરી અને મને હા પાડી. એટલે આપણે તો ઇન્ટર્નશીપ કરવાનું પણ ચાલુ કર્યું. પછી અમેરિકાનું શીખવા માટે તો અમેરિકન ટીચરો હતા જ, એટલે આપણે તો ચાલુ કર્યું આપણા ઇન્ડિયન ડાન્સ, સ્ટોરી, પપેટ શો, વાર્તાઓ, અને એ મજાના ગરબાએ શીખવાડ્યા અને બધા જ ટીચરોને ચણિયા ચોળી પહેરાવીને ગરબા ડે પણ ઉજવ્યો. ત્યાં બધાને ફ્લેવર્ડ કર્ડ બહુ ભાવે, દહીં. એટલે
દરેક એવી રીતે બનાવવાનું એ પણ શીખ્યું. એ લોકોને બ્રેડ ગમે એટલે મેં કીધું અમારી ઇન્ડિયન બ્રેડ જુદી હોય, એટલે મેં આપણા પરાઠા કરવાનું પણ શીખ્યું અને પરાઠાની ઉપર ચીઝ જેમ લગાવીને ફ્રેન્કીની જેમ બનાવીને પણ ખાધું, પીનટ બટર લગાવીને પણ ખાધું. ખૂબ જલસા કરે. અને એટલું જ નહીં, ત્યાંની બીજી ઘણી સ્કૂલોમાં એઝ એ ઇન્ડિયન ટીચર જઈ જઈને ઘણા ડેમો કર્યા. અને ઇન્ડિયા શું છે, ઇન્ડિયા કેવું છે, એમાં કેટલી ભાતીગળ પ્રવૃત્તિઓ થાય છે એ બધું પણ એક્સપ્લેન કર્યું. તો ખૂબ મજા પડી ગઈ. દેટ વોઝ લવલી એક્સપિરિયન્સ. કોર્સ ઇટ સેલ્ફ વોઝ ડિઝાઇન સો વેરી વેલ, ખૂબ સુંદર, ઓસમ. એક પણ બારી બાકી ના રાખે. એક્ટિવિટીઝ ડિઝાઇન કરવાથી લઈને પછી પેરેન્ટ્સની સાથેનો રેપો હોય કે મેનેજમેન્ટ સાથેનો રેપો હોય કે બાળક સાથેની મજા હોય, તમામ વસ્તુ. રૂમ કેવી રીતે ડિઝાઇન કરવું, એક્ટિવિટી કયા ટાઈમે ક્યારે બહાર કાઢવી, એક એક વસ્તુ અદ્ભુત રીતે એમને શીખવાય. યુએસથી પાછી આવી મોન્ટેસરીનો કોર્સ કરીને, એટલે અમૃત ફિરદોસ સેન્ટર કરીને સ્કૂલ જે અમારા શાહીબાગમાં જ કેન્ટોનમેન્ટ એરિયામાં, એટલે મેમ ફોન કર્યો. મેં કીધું મને મારી પોતાની કરવાની ઈચ્છા છે પણ એક વર્ષનું કમિટમેન્ટ તમને આપું. અને હું અમૃત ફિરદોસ સેન્ટરમાં પ્રી પ્રાઇમરી ઇન્ચાર્જ તરીકે જોડાઈ. સ્કૂલ કેન્ટોનમેન્ટ એરિયામાં, આર્મીના એરિયામાં, એટલે બ્રિગેડિયર અને કર્નલના વાઇફ બધા ત્યાં ટીચર તરીકે હોય. એકદમ આ ટીપ ટોપ તૈયાર થઈને આવ્યું, ટોપ ટુ બોટમ બધું મેચિંગ, કપડાં, પર્સ, નેલ પોલિશ, ચપ્પલ. અને ઘરે ઓડલી કામ કર્યું, એટલે ઓડલી પાસે કામ કરાવવાની આદત એનાથી ટેવાયેલા. હવે આવા ટીચરો સાથે મારે કામ પાર પાડવાનું. દેટ વોઝ ટફ ટાઈમ, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ વોઝ અ લવલી લર્નિંગ એક્સપિરિયન્સ ટુ. થોડો વખત એમને ઓબ્ઝર્વ કર્યા પછી મેં ધીમે ધીમે એમની ખૂબી અને આવડત પ્રમાણે એમને કામ આપવાનું શરૂ કર્યું. એટલે આવડતું હોય એટલે એમને મજા પણ લાગે, એમને સરળ લાગે, અને ધીમે ધીમે એમને રસ પડવા માંડ્યો. અમારા વચ્ચે એક બોન્ડિંગ કેળવાય. ઘણી બધી બાબતમાં એમને થાય કે એમ નથી ફાવવાનું તો મને કહે, એટલે હું ક્લાસમાં જઈને એનો ડેમો પણ કરું. અને એમ અમે શીખતા શીખવતા એકબીજાની નજીક આવ્યા. ટીચરો બધા બાળકોનાય પ્રેમમાં પડ્યા અને પછી કામના બી પ્રેમમાં પડ્યા અને પછી એમની રિસ્પોન્સિબિલિટીના પણ પ્રેમમાં પડ્યા અને એક મજાનું એન્વાયરમેન્ટ રચાયું પછી. એટલે અહીં મને ટીચરોનું મહત્તમ બહાર લાવવાની અદ્ભુત ટ્રેનિંગ મળી. આની સાથે સાથે મેં સાંદીપની મોન્ટેસરી પ્રી સ્કૂલ જે અમે શરૂ કરવાના હતા એની તૈયારી ચાલુ કરી દીધી. કારણ કે આ મોન્ટેસરી એજ્યુકેશન એ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થયેલું છે, એટલે એના સાધનો પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થયા છે. તે સાધનો જો પૂરી સમજ ના હોય અથવા તો ખ્યાલ ના હોય તો એનો મહત્તમ તમે ઉપયોગ ના કરી શકો બાળકો સાથે. એટલે મેં મારી બંને બહેનો અને મારા ત્રણ મિત્રો એમ પાંચ જણને એક બાજુ મોન્ટેસરી ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું અને બીજી બાજુ મોન્ટેસરીના સાધનો ખરીદવાની તૈયારી ચાલુ કરી. તો હું જ્યાં લેવા જઉં ત્યાં એ એક્ચ્યુઅલ વૈજ્ઞાનિક રીતે બહુ હતા નહીં, જેમ કે પિંક ટાવર, તો એનો નાનો ક્યુબ અને મોટો ક્યુબ બંને એક જ વજનના. એકચ્યુઅલી જે મોટો ક્યુબ છે એ હેવી જ હોવો જોઈએ, ધીમે ધીમે એનું વજન વધતું હોવું જોઈએ, એ રીતના એ ડિઝાઇન કરેલા હોવા જોઈએ. એના બદલે બધા જ પોલા. કેમ? તો કે બાળકોને ઉચકતા ફાવે ને, સો ધ કન્સેપ્ટ હેઝ બીન ચેન્જ. એટલે એની શોધ કરતા કરતા મને વઢવાણની ખબર પડી, હું વઢવાણ ગઈ. અને વઢવાણ ગીજુ બધેકા જેમની પાસે આ મોન્ટેસરીના સાધનો કરાવતા એની ત્રીજી કે ચોથી પેઢી પાસે હું પહોંચી ગઈ. અને એ જૂની ડાઈ હતી જ બધા સાધનો બનાવવાની, એટલે ત્યાં અમે આ સાધનો બનાવડાવ્યા અને અમદાવાદ લાવીને એને થોડું વોર્નિશને કરીને ફિનિશિંગ કર્યું. એટલે એક બાજુ સાધનોની તૈયારી કરી અને બીજી બાજુ ટીચરની ટ્રેનિંગ ચાલુ કરી. અને આની સાથે સાથે હું ઘણી બધી સ્કૂલો પણ ફરી, બોમ્બે કાસાથી બાંબીનથી લઈને ભાવનગરની દક્ષિણામૂર્તિ સુધીની બધી જ. અને ફાઇનલી જેમ એક સેમ્પલ હાઉસ તૈયાર કરે એ રીતે મેં એક સેમ્પલ સ્કૂલ તૈયાર કરી. અને પછી તો બાળકોને એડમિશન ચાલુ થયા અને સાંદીપની મોન્ટેસરીની સફર થઈ. આજે મોન્ટેસરી આ સાંદીપની મોન્ટેસરી સ્કૂલ 21 વર્ષ થાય છે.
કાઉન્સેલિંગની સાથે સાથે મેં મારું બેચલર ઓફ એજ્યુકેશન પણ કર્યું, માસ્ટર ઓફ એજ્યુકેશન કર્યું, અને અર્લી ચાઇલ્ડહુડને લગતા બીજા ઘણા પ્રોગ્રામો કર્યા, જેમ કે ઇન્ફન્ટ સિદ્ધા પ્રોગ્રામ કર્યું, ઇટલીની સિસ્ટમ છે રિજ્યુ અપ્રોચ, એ વિશે પણ ભણી, અને એની સાથે સાથે ઘણી સ્કૂલોમાં મેં મોન્ટેસોરી એક્ટિવિટી સેન્ટર ડિઝાઇન કર્યું, ટીચર્સને મોન્ટેસોરી એજ્યુકેશનની ટ્રેનિંગ પણ આપી, ઘણા એનજીઓમાં પણ કામ કર્યું. એમાં એક એનજીઓમાં હું ગઈ હતી, મને યાદ છે કે ત્યાં એક ગીતો શીખવવાની વર્કશોપ, લગભગ 100 આંગણવાડી બહેનો હશે, એટલે ત્યાં જઈને મેં કીધું કે હું તમને આ ગીતો શીખું, પછી તમે તમારા સ્કૂલમાં ગાશો. તો કે હા, તો આપણે 6 કે 7 ગીતો શીખીએ તો પછી એ જ આખું વર્ષ ગાશો. તો કે હા. તો મેં કીધું એવું કેમ? તમારા વિષયને અનુરૂપ કેટલા બધા ગીતો ગાઓ, છોકરાઓને ગીતો ગાઈને તમે સર શીખવાડી શકો, તમને ગીતો નથી આવડતા? તો કે અમને તો ફટાણા આવડે બોન્ડ. તમે તો કઈ ફટાણા ગાઓ તમે, ચલો. એટલે એમણે ફટાણા ગાવા ચાલુ. લાલ ગાડી આવી, ગુલાબી ગજરા લાવી, મારી બહેના સાસરીએ લીલા લહેર છે. આ સરસ છે, બસ આ જ ગીતો પર ગાવાનું આ ઢાળ પર. એટલે પછી અમે કીધું કે ચલો આપણે શું શીખવીએ? તો કે મેં ફળો શીખવી, ચલો આપણે ગીત બનાવીએ. ફળોની ગાડી આવી, મીઠા ફળો લાવી, મારા બાળકો શાળામાં લીલા લહેર છે. મીઠા જાંબુ લાવી, મીઠી શેરડી લાવી, મારા બાળકો શાળામાં લીલા લહેર છે. અને અમે પછી ઘણા ગીતો બનાવ્યા, મજા પડી ગઈ. શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને આપણે ઇન્ડિપેન્ડન્ટ બનાવવા જોઈએ, એમને ઓળવાની પાંખ આપવી જોઈએ. એમને દર વખતે આપણે જરૂર પડે તો આપણે શિક્ષક નથી. ઇનફેક્ટ એવા એ વિદ્યાર્થી આગળ જતા શિક્ષક બને કે આપણને પણ શીખવાડે, અને એનો જે સંતોષ અને આનંદ છે એ સાંદીપની એજ્યુકેશન સિસ્ટમ એ મેડમ મારિયા મોન્ટેસોરીએ ડિઝાઇન કરી છે. મેડમ મોન્ટેસોરી એ રોમમાં મેડિકલ કોલેજમાં ભણ્યા, અને એબનોર્મલ બાળકો સાથે કામ કરતા, એટલું સરસ કામ કરતા અને એવા સરસ તૈયાર કર્યા બાળકોને કે નોર્મલ બાળકો સાથે પણ એમણે ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું, એટલે આખી દુનિયાની નજર એમની તરફ મંડાઈ, અને એમને રિક્વેસ્ટ કરી કે તમે નોર્મલ બાળકો માટે પણ એક એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ કરો, અને જીવ્યા ત્યાં સુધી એમણે બાળકો માટે કામ કર્યું, અને એક અદભુત એજ્યુકેશન સિસ્ટમ એમણે આપણને આપી જે અમે સાંદીપની સ્કૂલમાં ફોલો કરીએ છીએ. અમે સાંદીપની સ્કૂલમાં શીખવાડતા નથી, અમે બાળકો જાતે શીખે એવું એક વાતાવરણ એમને પૂરું પાડીએ છીએ. અમે ટીચર નથી, અમે ફેસિલિટેટર છે, અને ધેટ્સ હાઉ આઈ કનેક્ટ વિથ જય. જય પણ એમના મમ્મી સાથે ઘરે ભણ્યા, અને એમના મમ્મી કહેતા કે મારે જયને શીખતા શીખવવું છે, અને આ મોન્ટેસરી એજ્યુકેશન પણ એ જ કહેશે. આ એજ્યુકેશનમાં પ્રેક્ટિકલી બધું શીખવવામાં આવ્યું, એટલે હેન્ડ ઓન એક્સપિરિયન્સ મોન્ટેસરી એજ્યુકેશનમાં ખૂબ મૂળભૂત બાબત. અને બીજી બાબત કે 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને બાળકને જો શીખવવામાં આવે તો એ એફર્ટલેસલી શીખે. એઝ યુ નો, 5 સેન્સીસ આર ગેટવે ટુ નોલેજ, એટલે એમના દરેક દરવાજા ખોલવાના, આંખ, નાક, કાન, જીભ અને હાથ બને એટલું એક્સપ્લોર કરાવવાનું, એ જાતે સ્પર્શે, એક્સપ્લોર કરે અને એક્સપિરિયન્સ કરે અને શીખે. એટલે આ બંને બાબતો મને વર્ષો પહેલા આપણા ત્યાં સાંદીપની આશ્રમમાં પણ મને જોવા મળી, જ્યારે મેં જાણ્યું ત્યારે કે સાંદીપની આશ્રમમાં પણ પ્રેક્ટિકલી શીખવતા, અને કૃષ્ણ ત્યાં શીખ્યા, અને એમણે 5 ઇન્દ્રિયોને ખૂબ એક્સપ્લોર કરી, ફૂલ ટુ જાણી માણી, અને પછી એ જ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો. દરેક માતા પિતા માટે એનું બાળક કૃષ્ણ જ છે, અને એટલે અમે શાળાનું નામ રાખ્યું સાંદીપની મોન્ટેસરી. મોન્ટેસરી એજ્યુકેશનના મૂળ પાયાના 2 સિદ્ધાંતો, જેમાં એક છે કોન્ક્રીટ ટુ એબસ્ટ્રેક્ટ. જ્યારે ભણાવીએ ત્યારે એમને પહેલા કોન્ક્રીટ મટીરિયલથી ભણાવવું, અને પછી ધીમે ધીમે એમને એબસ્ટ્રેક્ટ તરફ લઈ જવા. એવી જ રીતે સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ, સરળ એક નાનું ઇઝી સ્ટેપ એની શરૂઆત શીખવાડવી, અને પછી ધીમે ધીમે એની કોમ્પ્લેક્સિટી તરફ લઈ જવું.
જેમ કે હવે આ મેથ એ શીખે છે તો એ પ્રેક્ટિકલી 11, 12, 13 આવી રીતે શીખે. આ 11, 10, 1, 11, 10, 2, 12. એટલે જ્યારે આ નથી હાથમાં અને 11 કે 12 લખે છે, સો દેન હી નોઝ કે 11 માં દેર ઇઝ 110, 12 માં ઓલ્સો દેર ઇઝ 110 એન્ડ 2 યુનિટ્સ, અને પછી 19, 20 એવી રીતે આગળ વધતો જાય. તો દે ગો ધીસ વે ઓલ્સો, 10 મીન્સ ધીસ ઇઝ 110, 20 મીન્સ 210, 30 મીન્સ 310, અને એ જ રીતે પાછું દે ગો ફર્ધર કે 20 સાથે જ્યારે 2 મૂકે છે તો એ 22 છે, 40 સાથે 2 મૂકે છે તો 42 છે. એટ ધ સેમ ટાઈમ હી રિયલાઇઝ કે 42 માં દેર આર 4 ટેન્સ. હાઉ મેની ટેન્સ? 4 ટેન્સ. તો આવું પ્રેક્ટિકલી કરતા કરતા એ મેથ શીખે, એટલે એફર્ટલેસ શીખે. ઇનફેક્ટ હોમવર્કમાં પણ અમે એમને કોઈ દાખલા ના આપીએ, અમે આવી રીતે ચિઠ્ઠીઓ બનાવી છે આપી, એટલે એમની જાતે જે તૈયાર કરે કે 7 - 5 = 2, અથવા તો એ 7 - 8 કરે અને નવા પ્રશ્નો ઉભા કરીને ફરી પાછું સ્કૂલમાં આવે. એવી જ રીતે પ્લસ પણ, ગુણાકાર, ભાગાકાર. તો આવી સરસ રીતે ગણિત પણ શીખે. ધારો કે હવે વર્લ્ડ વિશે શીખવવું છે, તો આ વર્લ્ડ છે અને આ બધું શું છે? વોટર. અને ઓલ ધીસ કલરફુલ પાર્ટ ઇઝ લેન્ડ. પછી એને બલૂન ઉપર અમે બતાવીએ અને પછી એને બે ભાગમાં, એટલે 3D પરથી એને 2D પર લઈ જઈએ, અને ધેન વી શો 7 કોન્ટિનેન્ટ્સ, અને પછી વી ગો ટુ એશિયા કોન્ટિનેન્ટ્સ, અને પછી ત્યાંથી ઇન્ડિયા, અમદાવાદ, એન્ડ ફાઇનલી શાહીબાગ ટુ સાંદીપની. સો દે અન્ડરસ્ટેન્ડ બહુ સરળથી. તમે ધીમે 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 આગળ વધીએ, અને પછી અમે પાસપોર્ટની ગેમ રમીએ જેમાં દરેકના પાસપોર્ટ બને, અને પછી એની ઉપર એશિયાનો સિક્કો વાગે એટલે એશિયા ફરવા જાય. એશિયાનો પહેરવેશ છે, એશિયાના લોકો, એશિયાનું ફૂડ, એશિયામાં કેવા પ્રકારના પ્રાણીઓ હોય છે, કેવા પ્રકારની વનસ્પતિ, કેવા પ્રકારનું ફૂડ હોય છે, એ પછી કૂદકો મારીને દે ગો ટુ આફ્રિકા, દે ગો ટુ ઓસ્ટ્રેલિયા, એમ ડિફરન્ટ કન્ટ્રી પર. એટલે સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ વી મૂવ ઇન સાંદીપની એજ્યુકેશન. આ ઉપરાંત ઘણી બધી એક્ટિવિટી કરીએ, જેમ કે બાળકોને કહીએ કે તમે ગમતી વસ્તુ તમે લાવો, તો એ ગમતી વસ્તુ લાવે, બીજા બાળકોને બતાવે અને એના વિશે બોલે, એટલે એમનું કમ્યુનિકેશન સ્કિલ્સ પણ ખીલે, અને બાળકો પ્રશ્ન પૂછે એટલે એમની જવાબ આપવાની અબિલિટી પણ વધે. પછી એવી જ રીતે અમે બડી ઇન્ટરેક્શન કરીએ, ગ્રુપ ઇન્ટરેક્શન એમને કરાવી. ક્યારેક અમે ઘરેથી એમની પાસે વીટ મંગાવીએ, ઘઉં, અને પછી એને દળીએ, એનો ફ્લોર બનાવીએ, એમાંથી ડાવ બનાવીએ, પછી બધા પરોઠા બનાવે, અહીંયા ટીચર એને હેલ્પ કરીને શીખવાડાવે, અને પછી એ પરોઠા ખાય, અને પાંચે સ્વાદની વાતો પણ થાય, એમાં ખાટું, દહીં, કડવી મેથી, ગળ્યો ગોળ, મીઠું. આ રીતે વધારે ને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ અને પ્રેક્ટિકલી વસ્તુ કરતા જઈએ, જેમ કે હાર્ડ કોર્ન મકાઈનો દાણો એને માંથી પોપકોર્ન બનાવીએ, એટલે કેવું હાર્ડમાંથી સોફ્ટ પોપકોર્ન થઈને આવે છે એની જર્ની એ જોવે. સો આ પ્રકારે ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ અમે સાંદીપની મોન્ટેસરીમાં કરીએ. સાંદીપની સ્કૂલના વાલીઓ મને ઘણી વાર કહે કે સમી તમે આગળ વધારો ને, મોટી સ્કૂલ કરો, 12 સુધી કરો, અમારે અહીંથી નથી જવું. પણ મને હંમેશા એવું લાગ્યું છે કે આ પાયાના વર્ષો ખૂબ અગત્યના છે. સાયન્સે પ્રૂવ કર્યું છે કે આપણે આપણા જીવનનું મેક્સિમમ બ્રેઇન આપણે 0 થી 7 વર્ષમાં ડેવલપ કરી લેતા હોઈએ છીએ, કારણ કે એ દરમિયાન બ્રેઇન સ્પોન્જ જેવો સોફ્ટ હોય છે અને એની એબ્ઝોર્બ કરવાની કેપેસિટી 100% હોય છે. એટલે આ જ ઉંમરમાં બાળકોને જેટલું બને એટલું એક્સપ્લોર કરવા દેવું જોઈએ. જુદી જુદી ભાષાઓ, ડાન્સ, ડ્રામા, પપેટ, સ્ટોરી, મ્યુઝિક, મેથ, કમ્યુનિકેશન, જે કંઈ તમે શીખવી શકો એ સરસ રીતે શીખવવું જોઈએ, એ વાતાવરણ પૂરું પાડવું જોઈએ. અને જો બેઝ પાકો હશે તો ઇમારત પાકી રહેશે, મજબૂત રહેશે, પણ જો બેઝ કાચો તો અર્થક્વેકમાં જે મકાનો પડ્યા એમ હ્યુમન બિંગને પણ થાય, ડિપ્રેશનમાં આવી જાય કે હેન્ડલ ના કરી શકે રિલેશનશીપ,
કે બિઝનેસ બરાબર હેન્ડલ ના કરી શકું. એટલે મને હંમેશા એવું લાગ્યું છે કે પાયાના વર્ષો ખૂબ અગત્યના છે, અને એટલે જ હું આ પ્રીસ્કૂલ સાથે આટલા 20 વર્ષથી જોડાયેલી છું. બીજી એક વાત મને હંમેશા એવી લાગી છે કે શિક્ષકોની તાલીમ ખૂબ અગત્યની છે. વર્ષમાં એક બે વાર તાલીમ નહીં પણ સતત તાલીમ મળતી રહેવી જોઈએ, અને એવી તાલીમ કે જેમાં એમનું માઇન્ડસેટ ચેન્જ થાય, બદલાવ સાથે એ પણ બદલાય, એ બહુ જરૂરી છે. અને છેલ્લી વાત કે પ્રી સ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલ એ કોલેજના પ્રાંગણમાં કરવી જોઈએ, અને કોલેજના વિદ્યાર્થીઓને એ નાના નાના ભૂલકાઓને શીખવવાની તક, તાલીમ અને ખિસ્સા ખર્ચી પણ મળવી જોઈએ. કારણ કે મને સમજાયું છે કે જ્યારે આપણે જાતે શીખીએ છીએ અને બીજાને શીખવીએ છીએ ત્યારે સૌથી વધુ શીખીએ છીએ. અને આઈ હોપ આવું કંઈક થાય તો એક નવું અદ્ભુત ઇન્ડિયા આપણને જોવા મળે. આપ સૌએ મારી આ સફર જાણી એ બદલ આપ સૌનો ખૂબ આભાર. મેં ખૂબ એન્જોય કર્યું તમારી સાથે મારી સફર શેર કરીને, અને યસ સ્પેશિયલી જય, થેન્ક યુ સો મચ. અને હિતેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. Thank you.
gathered around Donkey and started laughing on him. Donkey looks in the mirror and couldn't recognize himself. Look at yourself in the mirror. Wow! Who is that? You, Donkey, you! It's me. I look so ugly. What have I done to myself? I want to become what I want. Remember? Oh, yes, thank you.